સુનિલ કિપ્સ હિઝ નેલ ક્લીન સુનિલ એના નખને સ્વચ્છ રાખે છે બુકમાં આપણે સ્પેલિંગ લખશું એન એ આઈ એલ એટલે નખ અને બીજો સ્પેલિંગ લખશું સી એલ એ એન ક્લીન એટલે સાફ અથવા સ્વચ્છ ત્યાર બાદનો સ્પેલિંગ છે ની કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ હવે સ્પેલિંગ ભલે આનામાં કે થી શરૂ થાય છે પણ એનો પ્રનન્સિએશન એટલે કે એનો ઉચ્ચાર ની થાશે એટલે એ બાબતે આપણે નોંધ લેશું હી હેઝ ટુ નીઝ એના બે ઘૂંટણ છે બુકમાં આપણે સ્પેલિંગ લખશું કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ ત્યારબાદનો સ્પેલિંગ છે ટો ટી ઓ ઈ ટો એટલે પગની આંગળી કે અંગૂઠો આ એની પગની આંગળીઓ અથવા એમની અંગૂઠો છે બુકમાં આપણે સ્પેલિંગ લખશું ટી ઓ ઇ ટો એટલે પગની આંગળીઓ અથવા અંગૂઠો તેર ત્યાર બાદ છે હીલ એચ ડબલ ઈ એલ હીલ એટલે પગની એડી એનો સ્પેલિંગ છે એચ ડબલ ઇ એલ હિલ એટલે પગની એડી એનો સેન્ટેન્સ એટલે કે એનું વાક્ય થશે હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ ઈ એના પગની એડી વડે ઊભે છે આપણે જ્યારે ઊભા હોય ત્યારે આપણો શરીરનો અમુક ભાર પગની એડી ઉપર પણ પડતું હોય છે તમે બાબતને ધ્યાનમાં લીધું જ હશે એટલે એનું સેન્ટેન્સ છે હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ ઈ એના પગની એડી ઉપર ઊભે છે ત્યારબાદનો સ્પેલિંગ છે ફૂટ ફૂટ એટલે પાયદળ અથવા તો ચરણ અથવા પાયદળ પગ અથવા તો ચરણ એનો એનો સેન્ટેન્સ છે ધીસ ઇઝ હીસ ફૂટ આ એનું પાયદળ અથવા તો પગ અથવા તો ચરણ છે ત્યારબાદનો સ્પેલિંગ છે લેગ એલ ઇ જી લેગ એટલે પગ અથવા તો ટાંટિયો જેને આપણે શું ગુજરાતીમાં કહેતા હોઈએ છે તે એનો સેન્ટેન્સ છે હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ એના પગ બહુ જ મજબૂત છે સ્ટ્રોંગ એટલે મજબૂત લેગ્સ એટલે પગ બુકમાં આપણે સ્પેલિંગ લખશું એલ ઇ જી લેગ એટલે પગ ત્યારબાદ જમણી બાજુ આપણે શોલ્ડર એટલે કે ખભા સુધીનું જોયું હતું ત્યારબાદનો ઉપરથી ચોથો શબ્દ જુઓ ફોર્થ વર્ડ જુઓ ફિંગર્સ એનું સ્પેલિંગ છે એફઆઈએનજી આર એસ ફિંગર્સ એટલે આંગળીઓ જેનો સેન્ટેન્સ થશે હી હેઝ ટેન ફિંગર્સ એની દસ આંગળીઓ છે હવે આંગળીઓ એક થી વધારે છે એટલે એને બહુવચનમાં લખેલું છે ફિંગર્સ પાછળ એસ લગાવેલું છે બુકમાં આપણે સ્પેલિંગ લખશું એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ એટલે પગની આંગળીઓ ત્યારબાદનો સ્પેલિંગ છે આર્મ એ આર એમ આર્મ એટલે કે કોણીનો ઉપરનો ભાગ તમે એને ભૂજ અથવા બાહુ અથવા બાય પણ કહી શકો છો એનો વાક્ય એનું સેન્ટેન્સ છે હી કેન લિફ્ટ ટેન કેજી હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ એ દસ કિલો ઉપાડી શકે છે અને એની ભૂજાવ એના હાથ અથવા એની બાહું બહુ જ મજબૂત છે લિફ્ટ એટલે ઉપાડવું અને સ્ટ્રોંગ એટલે મજબૂત નોટબુકમાં આપણે સ્પેલિંગ લખશું એ આર એમ આમ એટલે બાં અથવા બાહુ અથવા તો ભૂજ અને બીજું સ્પેલિંગ લખશું લિફ્ટ એલ આઈ એફ ટી લિફ્ટ એટલે ઉપાડવું અને ત્યારબાદનું સ્પેલિંગ લખશું સ્ટ્રોંગ એસ ટી આર ઓ એન જી સ્ટ્રોંગ એટલે મજબૂત આ ત્રણ સ્પેલિંગ આપણે લખશું ત્યારબાદનો નવો છે એલ્બો એલ્બો એટલે

એલ બી ઓ ડબલ્યુ એલ્બો એટલે કોણી ત્યારબાદનો સ્પેલિંગ છે વેસ્ટ ડબલ્યુ એ આઈ એસ ટી વેસ્ટ એટલે કે કમર એનું વાક્ય છે હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ એના પપ્પા કમરની ઉપર બેલ્ટ પહેરે છે એક વાત ધ્યાન રાખજો કે વાક્યમાં જે પહેલો શબ્દ છે ડબલ્યુ ઇ એ આર એસ

એટલે પગ આ હતા તમારા પાર્ટ્સ ઓફ બોડીના નામ તમારું હોમવર્ક છે કે આજે જે આપણે કર્યા અને અગાઉ જે આપણે કર્યા હતા એ બધા જ તમે નોટબુકમાં લખશો અને એને પાકું કરવાની કોશિશ કરશો અગર કાંઈ ન ખબર પડે તો મને પૂછી લેજો આજ માટે આટલું બાકીનું કાલે થેન્ક યુ